આજે પ્રકરણ છ પેશીઓમાં જે આપણે અભ્યાસ આગળના પાર્ટમાં જે કર્યો હતો તેમાં વનસ્પતિ પેશીઓનો અભ્યાસ કર્યો હતો. આજે આપણે પ્રાણી પેશીઓનો અભ્યાસ કરીશું. પ્રાણી પેશીઓ જે છે એના મુખ્ય ચાર પ્રકાર છે. નંબર એક અધિચ્છદીય પેશી, નંબર બે સર્જક પેશી, ત્રીજો સ્નાયુ પેશી અને ચોથું ચેતાપેશી. આ ચાર પેશીઓ જે છે એ પેશીઓમાં નંબર એક જે છે એ અધિચ્છદીય પેશી, એના મુખ્યત્વે ચાર પ્રકાર છે. લાદીસમ, સ્તૃત લાદીસમ, ત્રીજું ઘનાકાર અને ચોથું સ્તંભાકાર. નંબર એક આપણે જોઈએ કે લાદીસમ જે છે એની આકૃતિ જોતા, એની આકૃતિ આપણે નીચેની જે તળિયાની સપાટીએ જે લાદી હોય એવી રચના જોવા મળે છે. વચ્ચે કોષકેન્દ્ર જોવા મળે છે. તે મુખ્યત્વે આપણા શરીરની અંદર એટલે કે પ્રાણીઓમાં ફેફસા, વાયુકોષ્ઠ, રુધિરવાહિની અને ત્વચાની ઉપરની સપાટી ઉપર જોવા મળે. ઉપરાંત અન્નનળી મોઢાના અંદરનું જે સ્તર છે, આપણે મુખ જે છે અંદરના સ્તરમાં જોવા મળે છે. આ જે કોષો જે છે એ પાતળા, ચપટા, નાજુક સ્તરના બનેલા છે. જે દરેક જગ્યાએ પેશીની આવેલી છે તે પાતળા છે, ચપટા છે, નાજુક છે. ત્યારબાદ બીજા નંબરમાં આપણે જે જોઈએ છે કે બીજા નંબરની જે છે એમાં જે આપણે આપેલી છે એ સ્તૃત લાદીસમ. જે સ્તૃત લાદીસમ જે છે એની અંદર એમાં જોતા તે મુખ્યત્વે એક ઘનાકાર આકારની હોય છે. એના જે કોષો છે ષટકોણાકારના જે છે, કોષ કેન્દ્ર ધરાવે છે. જે મુખ્યત્વે આપણા શરીરની જે ત્વચા જે છે એ ત્વચાના અધિચ્છદીય પેશીના કોષો એ કાફવાથી, જે કપાવાથી અથવા જ્યારે શરીર પર કોઈ પણ પ્રકારનું જે સ્કીન હોય, ચામડી છે, કાફાય છે અથવા ફાટે છે, ત્યારે તેને બચાવવા માટે આ પેશી કાઢે છે. આ પેશી અનેક સ્તરોની બનેલી છે. એટલે એક સ્તર, બીજું સ્તર, ત્રીજું સ્તર આવ્યા સ્તરોની બનેલી છે. ત્રીજા નંબર પર જે છે ઘનાકાર પેશી જે છે, આ ઘનાકાર પેશી જે છે, સી નંબર જે છે આપણે ત્રીજા નંબર આપેલો છે એ ઘનાકાર પેશી. ઘનાકાર પેશીને એક ભાગ આપણે લઈએ આ રીતના, એની લંબાઈ પહોળાઈની ઊંચાઈ સમાન હોય છે. એટલે કે લંબાઈ પહોળાઈ અને જ્યારે સમાન છે ઘનાકાર છે, કોષ કેન્દ્ર ધરાવે છે અને તેમાં મૂત્રપિંડ નલિકા, જે આપણે મૂત્રપિંડ નલિકા, મુખમાં આવેલી લાળગ્રંથિ વગેરેની ત્યાં આવેલી છે અને તે મુખ્યત્વે યાંત્રિક આધાર આપે છે. તેના પર આપણા જે બાહ્ય પરિબળો છે તેની સામે આધાર આપે છે. ચોથા નંબરમાં જે છે આપણે સ્તંભાકાર, આ જે સ્તંભાકાર જે છે એ સ્તંભાકાર પેશી જે છે એ મુખ્યત્વે આ જે રચના જે છે એ થાંભલાઓ જેવી છે. એટલે એના આપણે નામ આપે છે થાંભલા જેવી છે, એટલે સ્તંભાકાર. અને નીચે એના પક્ષમાં આવેલા હોય છે જે તંતુઓ જે છે તે હલનચલન માટેનું કાર્ય કરે છે. ઉપરના ભાગમાં જોતા દાખલા તરીકે લાદી જેવો આકાર જ છે પણ તેમાં કોષકેન્દ્ર ધરાવે છે ઉપરના ભાગથી જોતા. સ્તંભાકાર પેશી જે છે એ આંતરડાના અંદરનું સ્તર, જે આપણે આંતરડા જે છે એ આંતર, નાનું આંતરડું હોય મોટું આંતરડું, પણ અંદરનું સ્તર બનાવે છે. શ્વાસનળીમાં આવેલું છે. શ્વાસનળીમાં શ્વાસોશ્વાસ પ્રક્રિયા વખતે દાખલા તરીકે બહારના જે કંઈ પણ દાખલા તરીકે સૂક્ષ્મ જે બિનજરૂરી ઘટકો હોય છે તે અંદર દાખલ થાય છે ત્યારે આ સૂક્ષ્મમાં જે પક્ષમાં હોય છે તેને રોકે છે, ત્યારે બહારની સપાટી પર આજે પક્ષમાં આવે છે. ચોથ અહીંયા આપણે બીજા નંબરમાં જોઈએ છીએ દાખલા તરીકે સંયોજક પેશી. તો સંયોજક પેશી, સંયોજક પેશી, સંયોજક પેશી સામાન્ય રીતે વાત કરીએ તો આપણે શરીરમાં રહેલું રુધિર જે છે, તો રુધિર રસ એટલે પ્લાઝ્મા કહીએ છીએ. રુધિર રસમાં લાલ રુધિર જે કોષો જે છે એને RBCS જે શ્વેત કોષો જે છે WBCS તેમજ ત્રાટકણો આવેલા હોય છે. ત્રાટકણોનો સમાવેશ તો અહીંયા જે છે શ્વેત કણમાં થઈ જશે, પણ અહીંયા જો લાલ કણ રુધિર કોષો કેવા હોય છે તો લાલ રુધિર કોષો એ ગોળાકાર કોષ કેન્દ્ર ધરાવે છે. તે આપણા શરીરમાં રુધિર રસની અંદર આવેલા લાલ રુધિર કોષો આવેલા છે. જે શ્વેત રુધિર કોષો જે છે એ અહીંયા દાખલા તરીકે એના જુદા જુદા પ્રકારો બની શકે છે.
એ નંબર 1 દાખલા તરીકે બહુકેન્દ્રી આ કોષ જે છે કોષ દાખલા તરીકે આ રુધિર છે શેક કોષ છે પણ એ બહુકેન્દ્રીય એટલે એક કરતા વધારે એની અંદર કેન્દ્ર આવેલું છે કોષ હશે બીજો અમલીય જે છે કોષ કેન્દ્ર ધરાવે છે અમલીય એટલે કે દાખલા કે એસિડ અને અહીંયા જે આલ્કલીય એટલે બેઝિક છે કોષ કેન્દ્ર ધરાવે છે કોષ રસ પણ ધરાવે છે ત્યારબાદ લસિકા જે છે લસિકામાં મોટું કોષ કેન્દ્ર હોય છે કોષ રસ ધરાવે છે અને ત્રાકણો ત્રાકણો એક કરતાં વધારે કોષ કેન્દ્ર સાથે કોષ રસ ધરાવતા આ ત્રાકણોનો સમાવેશ થાય છે અહીંયા જે છે મુખ્યત્વે આ જે સંયોજક પેશી જે છે સંયોજક પેશીની અંદર આપણે થોડું ડીપમાં જોઈએ તો શરીરના જે હાડપિંજરનું નિર્માણ આપણા શરીરમાં અસ્થિ એટલે હાડકાઓનું નિર્માણ માટે પણ જવાબદાર છે કાસ્થિ જે જોઈએ આપણે નાક અને કાનના ભાગમાં જે આવેલા છે એ કાસ્થિનું નિર્માણ પણ આ સંયોજક પેશી કરે છે અસ્થિ એટલે હાડકાઓનું નિર્માણ પણ આ સંયોજક પેશી કરે છે તેમાં પ્રોટીન અને શર્કરાનું પણ નિર્માણ થાય છે તેમાં પ્રોટીન અને શર્કરા આવેલું હોય છે તેનું નિર્માણ પણ થાય છે ચરબીનો સંગ્રહ જે ચરબી મેદ પેશી જે છે મેદ એ પણ દાખલા કે ચરબી પણ આની અંદરથી જ થાય છે જે ઉષ્ણ નિયમન એટલે કે ચરબી જ્યારે જા ફેટી માણસો જાડો માણસ છે એની અંદર ચરબીનું પ્રમાણ હોય તો એની અંદર ઉષ્ણ મળી જાય છે ઉપરાંત દાખલા તરીકે તેની અંદર કેલ્શિયમ અને ફોસ્ફરસ જેવા રાસાયણિક ઘટકો પણ સંયોજક પેશીમાં આવેલા હોય છે ત્યારબાદ આપણે ત્રીજા નંબરની જે સ્નાયુ પેશીની વાત કરીએ સ્નાયુ પેશી એટલે મસલ્સ આપણા જે સ્નાયુ જે છે એની અંદર તે મુખ્યત્વે ત્રાકાકાર અને રેખીત બે પ્રકારે જોવા મળે છે નંબર 1 જે ત્રાકાકાર એની અંદર જો એની આકૃતિની રચના જોતા ત્રાક આકાર જોવા મળે છે બંને છેડાઓથી એટલે અણીદાર અને વચ્ચે પોળું કોષ કેન્દ્ર ધરાવે છે કોષ રસ ધરાવે છે એટલે ત્રાક આકાર જોવા મળે છે જ્યારે બીજું છે રેખીય છે એની અંદર દાખલા તરીકે જે આ પેશી આવેલી છે પેશીની અંદર આ રેખીય પટ્ટાઓ છે અને કોષ કેન્દ્ર ધરાવે છે રેખીય પટ્ટા અને કોષ કેન્દ્ર ધરાવે છે કોષો લાંબા હલનચલન કરી શકે છે પ્રચલન એટલે હલનચલન કરો પોતાની સ્થિર જગ્યા પર જ ચાલવું બને અને પ્રચલન એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટે અને તેમાં પ્રોટીન પણ આવેલું હોય છે તંતુ લાંબા નળાકાર છે આ જે તંતુ જે છે લાંબા અને નળાકાર છે અહીંયા અશાખિત જે શાખાઓ પણ નથી નિર્માણ કરવું ખોરાકનું વહન કરવું જે આપણે ખોરાક જે છે દાખલા તરીકે ખોરાક જે ખાઈએ છીએ એ ખોરાકનું વહન નાના સૂક્ષ્મ કણોમાંથી રુધિરની અંદર ખોરાકના વહન માટે પણ જવાબદાર છે રુધિરનું વહન રુધિર આપણા શરીરમાં રુધિર અભિસરણ તંત્ર જે છે એના વહન માટે પણ દાખલા તરીકે આ પેશી જવાબદાર છે અનૈચ્છિક છે એ અનૈચ્છિક એટલે કે એની જે પ્રોસેસ જે પ્રક્રિયાઓ જે છે જૈવિક ક્રિયાઓ સતત ચાલ્યા કરે છે એ આપણે એને રોકી શકતા નથી અને એનું નિર્માણ આ પેશી ક્યાં જોવા મળે છે આ કેવી મૂત્રકની વાહિની ફેફસાઓ શ્વાસનળી હૃદયના સ્નાયુઓ વગેરેમાં આ પેશીની હાજરી જોવા મળે છે ત્યારબાદ આપણે ચોથા નંબરની પેશી જે છે પ્રાણી પેશીમાં ચેતાપેશી ચેતાપેશીની વાત કરીએ તો ચેતાપેશી જે છે એ આપણા શરીરમાં સૌથી મોટા મોટો કોષ આવેલો હોય તો ચેતાકોષ છે ચેતાપેશીની અંદર આપણે ચેતાકોષની આકૃતિ દર્શાવી છે અને દોરી છે એના પરથી આપણે ખ્યાલ આવે અને આગળ આપણે અભ્યાસ કર્યો કોષ કેન્દ્ર છે શિખાતંતુ છે ચેતાક્ષ અક્ષ આવેલું છે અહીંયા ચેતો પાગમ અને અહીંયા ચેતાંત આ ચેતાંત તે મુખ્યત્વે એની અંદર દાખલા તરીકે જ્યારે આ જે ચેતાકોષો ચેતાવાહિની મુખ્યત્વે કરોડરજ્જુ સાથે સંકળાયેલો હોય કરોડરજ્જુ એ મગજ સાથે એટલે કે તેની અંદર ઉત્તેજના વિદ્યુત આરે પ્રતિચાર ઉમિવેગ જેવા વિવિધ પ્રકારના કાર્યો થાય છે જ્યારે કોઈપણ પ્રકારની વસ્તુ હોય દાખલા તરીકે આપણું ચેતાતંત્ર ચેતાપેશીનું કાર્ય ખ્યાલ છે કે આપણે જે પ્રતિચાર આપવું એટલે સંવેદના આપણા શરીરમાં જુદા જુદા અંગો છે સ્નાયુઓ હોય કે પછી દાખલા તરીકે આંખ નાક કાન હોય એની જે આપણે સંવેદનાનો અહેસાસ કરી શકીએ છીએ અને આ અહેસાસ એટલે કે ચેતાતંત્ર દ્વારા મગજ સુધી પહોંચે છે અને અહીંયા જે છે શિખાતંતુ દાખલા તરીકે જે આ શિખાતંતુ આખા શરીર સાથે સંકળાયેલા હોય તો દાખલા અત્યારથી એ સંદેશો મુખ્યત્વે શિખાતંતુ આખા શરીર ત્યાંથી દાખલા ચેતા કાયમાં ચેતાકાયમાં ચેતાકોષ કેન્દ્ર અને ચેતાકોષ કેન્દ્રમાંથી તે મુખ્યત્વે કરોડરજ્જુ સાથે સંકળાયેલા મગજને પહોંચાડે છે અને તે ક્રિયાની પ્રતિક્રિયા તરીકે ક્રિયા અને પ્રતિક્રિયા તરીકેનું કાર્ય
કરે છે. પણ આ જે સંદેશો પહોંચાડવા માટે વિદ્યુત આવેગ આપણા શરીરમાં વિદ્યુત રાસાયણ ઉત્પન્ન થશે. આ વિદ્યુત રાસાયણ જે છે એ ઉર્મી વેગ દ્વારા તેનું વહન એક ભાગમાંથી બીજા ભાગ સુધી આપણા મગજ સુધી પહોંચાડી શકે છે. આજના જે આપણા ટોપિકની અંદર પાર્ટ ત્રણ જે પેશીઓનો જે આપણે અભ્યાસ કર્યો હતો એ પ્રાણી પેશીનો અહીંયા પૂર્ણ થાય છે. અને આ પાર્ટનું જે આખા પાર્ટને અહીંયા પૂર્ણ થાય છે અને પૂર્ણ થતાં દરેક વિદ્યાર્થી સ્વાધ્યાય લખવું દરેક વિદ્યાર્થીને આજના દિવસ